બનાસકાંઠાના પાલનપુરમાં કારમાં ભીષણ આગ લાગી છે. કોલેજ બહાર કારમાં આગ ભભૂકી ઉઠી છે. કોલેજ બહાર પાર્ક કરેલી કારમાં અચાનક જ આગ લાગી. કારમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી છે. કારમાં લાગેલી ભયાનક આગના પગલે કાર બળીને ખાક થઈ ગઈ છે. સદનસીબે મોટી જાનહાની ટળી છે. સુરતના બારડોલી નગરપાલિકાના કચરા કલેક્શન કરતા ટેમ્પોમાં ભીષણ આગ લાગી છે. બારડોલી ટાઉન હોલ ખાતે ટેમ્પો પાર્ક કર્યો હતો. ટેમ્પોમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે, પરંતુ અહીં સવાલ એ છે કે નગરપાલિકા ટાઉન હોલ ખાતે મજૂરોનો પડાવ પર ટેમ્પો આવ્યો ક્યાંથી? કચરા કલેક્શન કરવાના તમામ વાહન તલાવડી પાસે પાર્ક કરતા હોય છે, તો આ ટેમ્પો ટાઉન હોલના પાર્કિંગમાં કેમ પાર્ક કર્યો? લોકોના માટે ટોક ઓફ ધ ટાઉન અત્યારે આ જે કિસ્સો છે તે થઈ રહ્યો છે. નગરપાલિકાએ હાલ જ કોન્ટ્રાક્ટ પર કચરા કલેક્શનનું કામ આપ્યું હતું અને કોન્ટ્રાક્ટરના માણસોની મનમાનીને લઈ વહીવટીતંત્રના વાહને આગ લાગવાથી નુકસાન થયું છે. સુરતમાં હવે બુલડોઝર વાળી શરૂ. ગેરકાયદેસર બાંધકામો સામે બુલડોઝર ફેરવાયું છે. સૈયદપુરા પોલીસ ચોકી નજીક દબાણો હટાવાયા છે. સુરત પોલીસ બાદ હવે સુરત મનપાની ટીમ પણ હવે એક્શનમાં છે. મનપાની કામગીરી સાથે સુરત પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. પહેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા બાદમાં બુલડોઝરથી વધારાના સ્ટ્રક્ચર દૂર કરાયા છે. મનપાની કામગીરી સાથે સુરત પોલીસનો કાફલો પણ જોવા મળી રહ્યો છે. પહેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા, તો બાદમાં બુલડોઝરથી વધારાના સ્ટ્રક્ચર પણ હવે દૂર કરાયા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, સુરતમાં મનપા અને પોલીસ એક્શન મોડમાં. બિલકુલ સંધ્યા, સુરતમાં નહીં પણ જે પ્રકારે યુપીમાં બુલડોઝરની શરૂઆત થઈ હતી, હવે બુલડોઝર પ્રથા ધીરે ધીરે ગુજરાતમાં આવી રહી છે. ગઈકાલે સુરતના રામપુરા વિસ્તારમાં જે પ્રકારે અસામાજિક તત્વો અને લોકો દ્વારા જે હંગામો મચાવવામાં આવ્યો હતો, સ્ટેન્ડને બાંધમાં લેવામાં આવ્યું હતું, ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો, અને જે રીતે ધાર્મિક સમય ચાલી ગયો છે, ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા હતા, તેને બંધ કરી શાંતિની સુરતની શાંતિ ડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે પોલીસ અને મહાનગરપાલિકા એક્શન મોડમાં છે. રામપુરા અને સૈયદપુરા વિસ્તારમાં જે પ્રકારે રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ કરીને અને જે લોકો તંબુ બાંધીને બેસી ગયા હતા, તે તમામ લોકોના તંબુ અને દબાણો દૂર કરવા માટે હવે મહાનગરપાલિકા અને પોલીસ એક્શન મોડમાં આવી છે અને બુલડોઝરની મદદથી જે તમામ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. કારણ કે જે પ્રકારની આ ઘટના હતી, સામાન્ય બાબતથી મામલો જીતી હતી, બિચકાયો હતો. પોલીસ સાથે 4 કલાક સંઘર્ષ થયા બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, ટીયર ગેસ છોડવો પડ્યો હતો, અને જે પ્રકારની સ્થિતિ ઉભી થઈ હતી, એટલે કે આ પ્રકારની સ્થિતિ ભવિષ્યમાં ના થાય અને આરોપીઓ અને ગુનેગારોને ખ્યાલ આવે કે જો તમે કાયદાને હાથમાં લેશો તો પોલીસ અને સરકાર કાયદો હાથમાં લઈને તમને નુકસાન કરી શકે તેમ છે. એટલે કે લોકોને અને ગુનેગારોને સબક શીખવવા માટે સુરત પોલીસ અને મહાનગરપાલિકાએ હવે બુલડોઝર લઈને નીકળ્યા છે અને એ સમગ્ર વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. જી કીર્તેશ, એ પણ જાણવા ઈચ્છે છું કે કેટલા સમયથી અહીંયા આ રીતે દબાણો હતા અને શું લારી ગલ્લા હતા કે પછી ત્યાં લોકો રહેઠાણ પણ બનાવી દીધા, દુકાનો પણ હતી, કયા પ્રકારનું આ દબાણ કર્યું છે લોકોએ? બિલકુલ, રોડ ઉપર ગમે ત્યાં તેઓ દ્વારા દબાણ કરવામાં આવતું હતું અને ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે વર્ષોથી આ લોકો દબાણ કરીને બેઠા હતા, રોડ ઉપર કોઈ પણ જાતનો વેપાર ધંધો કરતા હોય છે અને જયારે આવી કોઈ માથાકૂટ થતી હોય છે ત્યારે આવા અસામાજિક તત્વો ઘુસણસ ઊભું કરતા હોય, ખાસ કરીને રસ્તા પર ઉભેલા દબાણ કરતા તમામ લોકો જે પ્રકારે ગઈકાલની ઘટનામાં નુસન્સ ક્રિએટ કર્યું હતું અને આવી મોટાભાગની બેઠકો ઉપર કહી શકાય કે જે પ્રકારે નુસન્સ કરતા હોય છે, એટલે એને લઈને પોલીસે અને મહાનગરપાલિકાએ હવે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. એને લઈને તમારી રીતે કોઈ પણ બાંધકામ કરતા હોય તો કોર્પોરેશનની મંજૂરી લેવાની હોય છે, પ્લાન પાસ કરાવવાનો હોય છે, પરંતુ અહીંયા તો એ જ લાગી રહ્યું છે કે કોઈ પણ પરમિશન વગર આ બધું ઉભું કરી દેવાયું છે. બિલકુલ સંધ્યા, જે દબાણો દૂર કરવાની કામગીરી સ્વતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે આ વર્ષો જૂની કામગીરી છે અને ખાસ કરીને રસ્તા ઉપર એક લારી મૂકવામાં આવે છે અને તેની ઉપર ચોમાસાનો સમય એટલે તાળપત્રી બાંધીને આ પ્રકારની કામગીરી આ લોકો કરતા હોય છે. દબાણો વર્ષોથી છે અને જો મહાનગરપાલિકાની ટીમ પહોંચતી હોય તો તેમની સાથે આ લોકો ઘર્ષણ કરતા પણ જોવા મળતા હતા, પણ આજની જે ઘટના છે જેને લઈને હવે પોલીસ અને મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે અને તમામ દબાણો દૂર કરવા સાથેની કામગીરી શરૂ કરી છે.
જી, આ બુલડોઝર થી જે રીતે ઇમારતો તોડવામાં આવી રહી છે, કઈ રીતે આ સંદેશ પહોંચી રહ્યો છે લોકોમાં કે હવે જો આ રીતે ગેરકાયદેસર દબાણ કરશો તો ખેર નથી? બિલકુલ, પોલીસ અને માત્ર પોલીસ નહીં પણ મહાનગરપાલિકા એક સંદેશ આપવા માંગી રહી છે કે તમે ગમે તેવું કરશો, કાયદો હાથમાં લેશો, કાયદાનું નિયમો તોડશો તો ચોક્કસપણે નુકસાન તમામ લોકોને જશે. કારણ કે ગેરકાયદેસર રોડ ઉપર વેપાર કરતા લોકો દબાણ કરતા હોય છે, તેઓ કોઈ પણ જાતનો ટેક્સ નથી ભરતા, અને ખાસ કરીને લારી ગલ્લા ચાની લારીઓ હોય છે, ગલ્લા છે કે આ જગ્યા એવી છે કે જ્યાં સારા લોકો સાથે અસામાજિક તત્વો પોતાનો અડ્ડો જમાવીને બેસતા હોય છે, ત્યારે ચોક્કસપણે આ પ્રકારનું જયારે કામગીરી કરે છે ત્યારે એ લારી ચલાવતા વ્યક્તિને ખ્યાલ આવે કે જો હું અસામાજિક વ્યક્તિને બેસાડીશ, અસામાજિક તત્વોને બેસાડીશ તો એ લોકોના પાપના લીધે નુકસાન ભોગવવાનું મારે આવશે. એટલે કે સીધો મેસેજ આપવામાં આવી રહ્યો છે, ગુનેગાર હોય કે ગુનેગારોને બેસાડી તેમને કહી શકાય કે પ્રોત્સાહન આપતા હોય તમામ માટે આ સંદેશો સુરત પોલીસે જારી કર્યો છે. ભૂતકાળમાં પણ સુરત પોલીસ દ્વારા ગુનેગારોના મકાનો ઉપર મિલકતો પર બુલડોઝર ફેરવ્યા છે, પણ ગઈકાલે જે પ્રકારે સુરત શહેરને બાંધમાં લેવામાં આવ્યું હતું, 5 કલાક સુધી ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. પોલીસ અંદાજ જતા બી લોકો નતા સમજતા અને આખરે જયારે પથ્થર મારો થયો, પોલીસ કર્મચારીઓને ઇજા થઈ છે, સામાન્ય વ્યક્તિને ઇજા થઈ છે, ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે, ગાડીઓમાં આગ લગાડવામાં આવી છે. એટલે કે તમામ વસ્તુઓ છેલ્લા જે 4-5 કલાક રાત્રે ચાલી હતી તેને લઈને પોલીસે નક્કી કર્યું હતું કે આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ. જેને લઈને બીજી વખત ગણપતિ હોય, નવરાત્રિ હોય કે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ પણ વ્યક્તિ કાકડી ચારો કરતા પહેલા 10 વખત વિચારે. જી, અને કીર્તિ સર, રસ્તા પર જે રીતે લારી ગલ્લા ઉભા કરી દેવામાં આવ્યા છે તેના કારણે ટ્રાફિકની પણ સમસ્યા સર્જાતી હોય, ઘણી વખતે અકસ્માત પણ થતા હોય છે. હવે એ જ લારી ગલ્લાને કોર્પોરેશન પોલીસની ટીમ પણ સાથે મળીને ઉઠાવી ગઈ છે, તો અહીંયાથી અહીંયા એક મેસેજ એમને એ પણ જઈ રહ્યો છે કે ભાઈ હવે આ પ્રકારનું સાખી નહીં લેવાય, નોકરી ધંધા કરો પરંતુ કાયદામાં રહીને. બિલકુલ સંધ્યા, સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર કહેવામાં આવે છે, અલગ અલગ રાજ્યથી લોકો રોજીરોટીની તલાશમાં અહીંયા આવીને વસ્યા છે, કોઈ નોકરી કરે છે, કોઈ પાનનો ગલ્લો છે, તો કોઈ નાસ્તાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતું હોય છે. પણ જે પ્રકારની આ ઘટના છે, ગેરકાયદેસર રોડ ઉપર કબજો કરો છો અને ત્યાંથી જયારે ગાડીઓ પસાર થતી હોય છે, ટ્રાફિકને બી ખૂબ જ નડતરરૂપ થતા હોય છે, પણ તંત્ર અને પોલીસ કહી શકાય કે આ ખાડા કાન કરતા હોય કે કોઈ વ્યક્તિને રોજીરોટી મળતી હોય. પણ જે પ્રકારની આ ઘટના બની છે તેને લઈને હવે કોઈ પણ સંજોગે આવી તમામ ગેરકાયદેસર વસ્તુઓ દૂર કરો જેને લઈને, કારણ કે આ વિસ્તારો એવા છે કે જ્યાં સામાન્ય મોટરસાયકલ અડી જવાને લઈને પણ હંગામો થઈ જતો હોય છે. ભૂતકાળમાં મોટરસાયકલ અડવાને લઈને બંને કોપના લોકો અમને સામે આવીને પથ્થરબાજી કરી છે, કાચની બાટલીઓ મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે ચોક્કસ એક મેસેજ જાય કે ભાઈ ધંધો રોજગાર ગુજરાતમાં કરવો છે, સુરતમાં કરવો છે તો કાયદામાં રહેવાનું, અને જે પ્રકારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષસિંહે પહેલેથી ચેતવણી આપી છે, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, કાયદાનું ઉલ્લંઘન કરશો તો કાયદો જયારે તેનું કામ કરશે તો તેનો માર તમામ લોકોને વેઠવાની વારી આવશે. જી કીર્તેશ, અને જે રીતે રાત્રે ઘટના બની એ બાદ તુરત જ જે એક્શન લેવામાં આવ્યું છે, આજે સવારથી પણ જે ટીમો છે એ રસ્તા પર ફરી રહી છે, અલગ અલગ રીતે કાયદાનું પાલન કરાવી રહી છે, એથી સુરતી લાલાઓને હવે કયો મેસેજ મળી રહ્યો છે અહીંયાથી? બિલકુલ સંધ્યા, રાત્રે ઘટના બનતાની 15 મિનિટમાં પોલીસના મોટે મોટા ટોળા ધાડા પહોંચી ગયા હતા, પણ પોલીસ એક્શન મોડમાં એટલા માટે નથી આવતી કારણ કે ધર્મ સાથે જોડાયેલી વાત હતી, લોકોની આસ્થાની વાત હતી. જો પોલીસ કઈક રીતે એક્શન લે તો ચોક્કસપણે કહી શકાય કે તેનો એક ખોટો મેસેજ શહેરમાં જાય. અને જે પ્રકારે સુરતમાં 80,000 કરતા વધારે ગણેશની પ્રતિમાની સ્થાપના થઈ છે, જયારે ચોક્કસ વાતાવરણ ઢોરાય એના માટે પોલીસ ખૂબ જ સંયમ રાખીને બેઠી હતી, પણ અસામાજિક તત્વો અને જે પ્રકારે રજૂઆત કરવા આવેલા, વિરોધ કરવા આવેલા લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું છે, પોલીસ ઉપર હુમલા કર્યા છે, જેને લઈને 5 કલાકના સંયમ બાદ પોલીસે સંયમ તોડ્યો હતો અને લોકોને હલકો લાઠીચાર્જ કર્યો હતો, ટીયર ગેસના સેલ ફોડીને જતી લોકોને પોતાના ઘર સુધી પહોંચે તે પ્રકારનો પ્રયાસ કર્યો હતો. કીર્તેશ, પરંતુ હજુ આ ગણેશોત્સવને હજુ અઠવાડિયું બાકી છે, પોલીસનો કઈ રીતે પ્લાન છે કે આગળના સમયમાં આવી ઘટના ન બને તેને લઈને કઈ રીતે, કારણ કે સુરતની આ ઘટના બાદ રાજકોટમાં પણ પડઘા પડ્યા છે, રાજકોટમાં પણ એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે કે આ પ્રકારની ઘટના ન બને તે માટે રાત્રે પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે, પંડાલોમાં પણ જે અમુક લોકો રાત્રિભર બેસી રહેતા હોય છે, અસામાજિક તત્વોનો અડ્ડો બનતો હોય છે તો એવા લોકો પર પણ ખાસ નજર રાખવામાં આવશે, સુરતમાં કઈ રીતે રહેશે? સંજય, જે જગ્યા પર ઘટના બની છે એ વિસ્તાર સંવેદનશીલ વિસ્તારમાં આવતો હોય છે, પોલીસ દ્વારા વર્ષોથી એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. 1996 બાદ આ વિસ્તારમાં આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની છે. અહીંયા પોલીસ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરતી હોય છે, ફિક્સ પોઈન્ટ બનાવેલા હોય છે, રાત્રિ દરમિયાન પોલીસને તૈનાત કરવામાં આવતી હોય છે અને સતત આખી રાતે વિસ્તારોમાં
પોલીસની પીસીઆર વાન પરથી હોય છે, પણ 1996 પછી જે પેટર્ન બદલાય છે અને જે પેટર્ન બદલાયા પછી કાલની જે ઘટના છે એટલે ચોક્કસ પોલીસે એક્શન પ્લાન સાથે નવી પેટર્ન બનાવી છે. અને સુરતમાં જયારે 80,000 કરતા વધુ પ્રતિમાની સ્થાપના થઈ છે ત્યારે દરેક ગણપતિ પંડાળો ઉપર પોલીસની મદદ સાથે પોલીસનું પેટ્રોલિંગ રહેશે, હોમગાર્ડની તૈનાતી કરવામાં આવી છે અને જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આગળ પોલીસ દ્વારા આખી રાત પેટ્રોલિંગ કરવામાં આવશે. એટલે ચોક્કસ આગામી 7-8 દિવસ છે જે પોલીસ માટે ખૂબ જ કપરા છે, પણ આ ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન ના થાય કારણ કે ગણપતિ પત્નાની સાથે થોડા સમયમાં નવરાત્રી આવી રહી છે અને નવરાત્રીમાં પણ આ જ પ્રકારના કાકરીચારા થતા હોય છે. એટલે કે પોલીસે મોટા પ્રમાણમાં એક્શન પ્લાન બનાવ્યો છે અને શહેરના જે સંવેદનશીલ વિસ્તારો છે તેમાં પોલીસની સંખ્યા વધારવામાં આવી છે, પેટ્રોલિંગની સંખ્યા વધારવામાં આવી છે અને વિસર્જન માં પણ આ પ્રકારની કોઈ ઘટના ના બને. બિલકુલ, તો નિયમ વિરુદ્ધની કોઈ પણ કરતૂત હશે તો એ સાખી નહીં લેવાય. અહીંયાથી સુરત પોલીસનો અને ગૃહ રાજ્યમંત્રીનો પણ સીધો સંદેશ અહીંયાથી જઈ રહ્યો છે. કીર્તેશ, આપનો આભાર. જૂનાગઢ બાટવા પોલીસ સ્ટેશન હદમાં 1 કરોડથી વધુની લૂંટના બનાવની ઘટનામાં પોલીસે 3 વ્યક્તિને ઝડપ્યા છે. ફરિયાદી કલાગોલ્ડના કર્મચારી યાજ્ઞિક જોશી, અન્ય સાથી ધનરાજ ભાડગે અને મોહિત જોશીની ધરપકડ કરાઈ છે. ફરિયાદીએ ખોટી ફરિયાદ નોંધાવી લૂંટનું નાટક રચ્યું હતું. એલસીબી પોલીસે ફરિયાદી મોહિત જોશી અને તેના સગા ભાઈ યાજ્ઞિક જોશીએ લૂંટમાં રચાયેલા નાટકનો પર્દાફાશ કર્યો અને કલાગોલ્ડ નામની અમદાવાદની કંપનીના સેલ્સમેન લૂંટના ભોગ બન્યા હતા અને તેઓ 5 સપ્ટેમ્બરે ફરિયાદમાં નોંધાવ્યું હતું. 3 વ્યક્તિઓએ પાછળથી આવી છરી વડે ઝપાઝપી કરી લૂંટ કરી હોવાનું નાટક રચ્યું અને કુલ 1,15,82,000ની લૂંટની ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી. બંને આરોપી ભાઈઓ લક્ઝરી લાઈફ જીવતા હતા અને ઘરમાં તમામ મોંઘી ચીજવસ્તુઓ લોન પર હતી. લોનની ભરપાઈ કરવા લૂંટનું નાટક રચ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી એજન્સીઓના અધિકારી હોવાની ઓળખ આપી છેતરપિંડી કરતા આરોપી ભરત છાબડાની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 4 ગુના નોંધાયા હતા અને છેલ્લા 1.5 મહિનાથી ભરત છાબડા ફોન બંધ કરી અલગ અલગ જગ્યાએ છુપાતો ફરતો હતો. પોલીસને હરિયાણાના કરનાલમાં છુપાયો હોવાની માહિતી મળતા તેને દબોચી લેવાયો. આરોપીએ બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. તો હરિયાણામાં પોલીસ અધિકારી કર્મચારીઓની બદલી પણ કરાવતો હોવાનું ખુલાસો થયો છે. આ ભરત છાબડા જે છે મૂળ સિકંદરપુર મેટ્રો સ્ટેશન પાસે ગુરુગામ હરિયાણાનો છે અને ત્યાં રહે છે અને મૂળ વતન જે આના પેરેન્ટલ હોમ જે છે એ સેક્ટર 13 કરનાલ હરિયાણા ખાતેનું છે. આરોપી વિરુદ્ધ 3 ગુના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયા બાદ આ જ પ્રકારનો એક ગુનો ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પણ નોંધવામાં આવેલો છે. ત્યાં પણ એ જે હોટલમાં રોકાયેલ હતો ત્યાં પણ આ જ પ્રકારે પોતાનો પ્રભાવ ઊભો કરી બનાવટી દસ્તાવેજો વગેરે રજૂ કરીને ત્યાં પણ એણે હોટલમાં મળતી સેવાઓનો મફત ફાયદો લીધેલો છે. તો હરિયાણાના કરનાલથી આરોપીને દબોચી લેવાયો છે. વિવિધ એજન્સીઓના અધિકારીઓની ઓળખ આપતો હતો અને ખોટા કામ કરતો હતો, લોકોને ઝાંસામાં લેતો હતો, તો વધુ એક નકલી અધિકારીને પકડી પડાયો છે.